ફેક્ટરી ઝડપાઈ ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં ધમધમતી ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે સવા બે લાખ રૂપિયાનો નો મુદ્દામાલ કબજે કર્યો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડુપ્લિકેટ ઓઇલ બનાવી વેચાણ કરતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે સ્થળ પરથી પોલીસે ઓઇલનો જથ્થો તથા અન્ય માલમત્તા સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ છવ્વીસ લાખનો મુદ્દામાલ કબજે કરી ફેક્ટરી સંચાલક સાંડિયાવાડના શખ્સની ડી ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્રાન્ડેડ કંપનીઓના ભળતા નામે ડુપ્લિકેટ એલડીઓ ઓઇલનું વેચાણ કરતો હતો આ સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ગણા સમયથી ભાવનગર શહેર જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલ એલડીઓ સહિત અત્યંત જ્વલનશીલ પ્રવાહી નેટવર્ક થકી વેચાણ કરવામાં આવે છે આ વેચાણને પગલે પર્યાવરણ પ્રદૂષિત થવા સાથોસાથ સરકારને પણ મોટી આર્થિક નુકસાની વેઠવી પડે છે તો કોઈવાર દેશની પ્રખ્યાત ઓઇલ બ્રાન્ડ કંપનીઓના બળતા નામે ડુપ્લિકેટ એલડીઓ ઓઇલનું વેચાણ કરવામાં આવે છે અને અવારનવાર આવા ગેરકાયદેસર ચાલતા ધંધાઓને પુરવઠા નિગમ તથા પોલીસ દ્વારા ઉજાગર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે આવો જ કંઈક બનાવ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઉજાગર થયો છે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના ડી ડિવિઝન પોલીસ મથકનું ડી સ્ટાફ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે એક શખ્સ દ્વારા અધિકૃત રીતે ઓઇલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી તૈયાર કરેલ ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે કુંભારવાડા સર્કલમાં ગુજરાત મેડિકલની બાજુમાં આવેલ એકમમાં રેડ કરી નકલી ઓઇલનો જથ્થો તથા પ્રોસેસિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ પરથી આપલુટના ધારક મોહમ્મદ શહેઝાદ નાયાણી વર્ષ ઓગણત્રીસ રહેવાસી સાંઢિયાવાડ વાડાની ધરપકડ કરી સ્થળ પરથી કુલ રૂપિયા બે લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય ભારતી